lấy là cái લાઈટ ગયો આ નહી લઈ લેજે આ દરિયો બની ગયો દરિયો નદીના સોસાયટી ઉપલેડાની અનાજ છે એ બધું ઉપર ચડાવવામાં આવે છે અને શેટી પલંગ ગાઈડલા ટીવી બધી શોર્ટ સર્કિટ થઈ ગયું છે. ગેસના ભાગ બધે ચૂલા બુલા બધે પડે. આના પેલા કોઈ આટલો પાણી એવું છે ઘરની અંદર માં આ પાણી આવવાનું કારણ તમને ખબર છે શું છે? મોટર મૂકી જો લેતા
મારું નામ કાનાભાઈ પોલાભાઈ, હું રહું છું વસીન ટોપી સમસાન રોડ. સાંજે 6 વાગે હું ઘરમાંથી બાયણે નીકળતા હું પડી ગયો, મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો. પછી હું દવાખાને ગયો. આ ગુપ્તાની અરજી અમે 2-3 વાર આપી, પણ આ લોકોએ કોઈ સુધરાવવામાં ધ્યાન દીધી નથી. અનેક ઠેકાણે ગુપ્તા આ રીતના તૂટી ગયેલા છે. કેટલા સમયથી? 3-4 વર્ષથી તૂટી ગયેલ છે. કેટલીક વાર રજૂઆત 3-4 વાર કરી, પણ કોઈ લોકો ધ્યાન દેતા નથી. આમાં અહીંયા સુધરાય ઓફિસે કહી, બે ઠેકાણે કહી. મારું મકાન આ સમસાન રોડ ઉપર, અને આ ડેલો રહ્યો ગુપ્તાની બાજુમાં મકાન છે. હાલવાનો રસ્તો એ ગુપ્તાની પાસે છે. ત્યાંથી હું નીકળતા ત્યાં પડ્યો, એમાં મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો. હજી કોઈ આવ્યું નથી અહીંયા. તમારે શું રજૂઆત? સાહેબ, અમને આ ગુપ્તો હમો કરી દે, અમારે હલન ચલન અહીંથી હાલવું તો કરીને. ચોમાસામાં પાણી હને આ ગુપ્તાની માથે એટલું એટલું જાય. આમાં ઢોર ઢાકર જે આવે ને એ આમાં ગુપ્તામાં પડી જાય. કોઈને ખબર ન પડે કે આમાં પડી કોણ ગયું છે. હું રશીદભાઈ સેવાણી, કોંગ્રેસ જિલ્લા મંત્રી. આજે ઉપલેટાની અંદરમાં 5-6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી. રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે, કુંડીઓમાં ઢાંકણા નથી, ગુપ્તામાં મોટા ભૂવા પડી ગયા છે, છતાંય તંત્રનું પાણી હલતું નથી. મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપલેટામાં પરિસ્થિતિ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી પરિસ્થિતિ થઈ ગઈ લાગે છે. અમે હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર 9માં પ્રજાને બતાવવા ગયા હતા કે ભાજપનો વિકાસ કેવો છે. બીજું તમારું શું કહેવાનું થાય છે? બીજું કે ઉપલેટા નગરપાલિકાને દર ચોમાસામાં 1 મહિના પહેલાં મોનસૂન કામગીરી કરવાની થાય. આ વખતે મોનસૂન કામગીરી કરવામાં આવી છે. કૃષ્ણકાંત ચોટાઈ, સર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા. ઉપલેટામાં ગત તારીખ 19 થી આજે 24 તારીખ સુધી સતત વરસાદ વરસી રહ્યો છે. 5 દિવસમાં લગભગ 35 ઇંચ જેવો વરસાદ ઉપલેટા શહેરમાં પડેલ છે, અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તો 50 ઇંચ ઉપરાંત વરસાદ પડેલ છે. ગામડાની જવાબદારી મામલતદારની અને તાલુકા વિકાસ અધિકારીની હોય એમની વાત આપણે પછી કરશું, પણ પહેલાં ઉપલેટા સિટીની જેમની જવાબદારી છે એવું નગરપાલિકાનું તંત્ર, ખાસ કરીને એમના ચીફ ઓફિસર અને વહીવટદાર સાહેબ, આ 35 ઇંચ વરસાદ પછી આ બંનેમાંથી એક પણ અધિકારી ક્યાંય ફિલ્ડમાં દેખાણા નથી. ઉપલેટાના કૈલાસનગર વિસ્તારમાં કોલેજની દિવાલ પડી અને પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું. જડેશ્વરના ખાડામાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું. ગાધાના પાળો, રઘુવીર બંગલો, નગીના સોસાયટી, આ દરેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, અને લોકોએ ડબલાથી ને ટોપિયાથી ને પોતાના ઘરમાં જે ઠામવાસણ હતા એમાંથી પાણી કાઢવાના પ્રયત્નો કર્યા, આમ છતાં પાણી ન નીકળતા. નગરપાલિકાને ફોન કરે, નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરે, અને આવી ગંભીર સ્થિતિમાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર ફોન ન ઉપાડે, એ એક દુઃખદ બાબત છે. ફોન તો ન ઉપાડે, પણ નગરપાલિકાના તંત્ર પાસે જે સાધનો છે સાધનો પણ એમને પહોંચાડ્યા નથી. નગરપાલિકા પાસે કોઈના ઘરમાં પાણી ભરાય તો પંપિંગ છે, પંપિંગથી પાણી કાઢી એવા સાધનો પણ છે. આ કોઈ પણ સાધનો નગરપાલિકા આપ્યા નથી. ત્યારે આજુબાજુમાં રહેતા અને શહેરની સામાજિક સંસ્થાઓ આવા લોકોની મદદે આવી અને પોતાની મોટરો આપી અને તેમના ઘરમાંથી પાણી બહાર કાઢેલ છે. આ ખરેખર દુઃખદ બાબત છે.
આ બંને અધિકારીઓએ પોતાની ફરજમાં પ્યોર બેદરકારી દાખવી છે. ચીફ ઓફિસર તો ઉપલેટામાં હોવા છતાં પણ એક પણ જગ્યાએ એમને જે જગ્યાએ બનાવ બનેલ છે જે જગ્યાએ પણ એવા એક જગ્યાએ પણ એમને મુલાકાત લીધી નથી. અને વહીવટદાર ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર છે, એમને તો જાણે ઉપલેટારે કોઈ નાવા નીચેવાનો સંબંધ જ ન હોય એમ ધોરાજી બેઠા રહ્યા છે. અને ઉપલેટાની જવાબદારી ફક્ત કાગળ ઉપર લીધી છે અને સહી જ કરે છે, અહીંથી જે કાગળો જાય છે એ બાબત ગંભીર બેદરકારી છે. આ બનાવને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ, એટલું જ નહીં પણ ખરેખર આ બંને અધિકારીઓ પ્રજાને જરૂર હોય ત્યારે પોતાની ફરજમાં અને ગંભીર બેદરકારી દાખવી હોય તેમની સામે ફરજમાં બેદરકારીના પગલાં લેવાની માગણી કરતો પત્ર મેં પ્રાદેશિક નિયામક રાજકોટને લખેલ છે. અને કલેક્ટરને પણ હું વિનંતી કરું છું કે આ બંને અધિકારીઓએ ફરજમાં ગંભીર બેદરકારી હોય તેમની તપાસની સામે પગલાં લેવાની માગણી કરું છું. આમ જનતાની વાત તો એક બાજુ મૂકીએ પણ નગરપાલિકાની બે સંસ્થાઓ, એક ટીજે કન્યા વિદ્યાલય અને બીજી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ બંને નગરપાલિકા સંચાલિત સંસ્થાઓ છે. આ બંને સંસ્થાઓમાં પાણી ભરાણા નગરપાલિકા સંસ્થામાં છે, ટીજે કન્યા વિદ્યાલયમાં તો ત્યાં પણ સમયે જે પહોંચવી જોઈએ નગરપાલિકાનું તંત્ર એ પહોંચ્યું નથી. અને મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં દિવાલ પડી ગયા પછી હજુ આજની તારીખ સુધી વહીવટીતંત્ર કે આ બંનેમાંથી એક પણ અધિકારીએ તે સ્થળની મુલાકાત લીધી નથી કે ક્યાં કેટલું નુકસાન છે એ પણ જાણવાની તસ્દી લીધેલ નથી.